નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે ચેનલ બનાવવાનો હેતુ શું છે તો કે ભાઈ ધોરણ બાર પછી જે એડમિશન પ્રોસેસ થાય છે તેમાં તમને મદદરૂપ થવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે તો આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજનો જે વિડીયો છે એ શેના ઉપર છે તો ભાઈ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એ તમારે કઢાવવું હોય તો એના માટેના તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને છેલ્લે તમને એક ફોર્મ છે એનો નમૂનો પણ બતાવીશ કે ભાઈ આ રીતનું તમારે આખું ફોર્મ છે એ તમારે ભરીને જમા કરાવવાનું હોય છે તો જુઓ પહેલી વાત ઈ આવે કે કેટલા તમારે પ્રૂફ જોઈએ એ આમાં જોઈ લો ઓકે હવે પહેલું છે રહેઠાણના પુરાવા જોડાણ રહેઠાણના પુરાવા જોડાણ એટલે શું રેશન કાર્ડ હોવું જોઈએ તમારી પાસે એટલે આ જેટલા ડોક્યુમેન્ટ આપ્યા છે એમાંથી તમારે ગમે એ એક લઈ જવાનું છે જો પેલું તો રેશન કાર્ડ તમને ખ્યાલ છે કે એપીએલ હોય છે ઓકે તો વીજળી બિલની સાચી કોપી એટલે કે જે ઇલેક્ટ્રિસિટી બિલ આવતું હોય એની તમારે ઝેરોક્સ લઈ જવાની ટેલિફોન બિલની કોપી ઇલેક્શન કાર્ડની સાચી કોપી એટલે તમારું મતદાર યાદી હવે તમે જો અઢાર પ્લસ હશો તો તમારે છે આ મતદાન માટે તમે ઇલિજિબલ કહેવાશો પાસપોર્ટની સાચી કોપી જે આપણે વિદેશ જવા માટે યુઝ થાય છે એ પાસપોર્ટ ઓકે પછી બેંકની પાસબુક ગાડી ચલાવવાની પરવાનગી એટલે શું થાય ડ્રાઇવિંગ લાઇસન્સ ઓકે તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો એ પણ તમે લઈ જઈ શકો છો પછી વોટર બિલ એટલે કે પાણીનું બિલ હવે આ એટલા ડોક્યુમેન્ટ તમને જે બતાવવામાં આવ્યા છે એ ડોક્યુમેન્ટમાંથી ગમે એક જ ડોક્યુમેન્ટ તમને જે અનુકૂળ પડતું એ ડોક્યુમેન્ટ આમાં તમારે લોકોને લઈ જવાનું છે ઓકે આ પહેલું પુરાવો થયો હવે આ બીજો પુરાવો શું છે ઓળખ માટેના પુરાવા હવે એટલા તમારી પાસેથી ગમે તમારે એક લઈ જવાનું રહેશે ત્યાં તમે જ્યાં લોકો ફોર્મ ભરવા જાઓ છો ત્યાંથી તમારે અહીંયા એક લઈ જવાનું છે ઇલેક્શન કાર્ડની સાચી કોપી પછી પાન કાર્ડ તમારી પાસે હોય તો એ લઈ જવાનું પાસપોર્ટની કોપી પછી ડ્રાઇવિંગ લાઇસન્સ અને ફોટો આઈડી ફોટો આઈડી એટલે તમે એમાં લિવિંગ સર્ટિફિકેટ તમારું લઈ જઈ શકો ઓકે પછી જુઓ ઇન્કમ એટલે કે આવકનો પુરાવો તો એમાં તમને ખબર છે કે ભાઈ ઇન્કમ સર્ટિફિકેટ જોઈએ પછી છેલ્લા ત્રણ વર્ષના આવકવેરા રિટર્નની નકલ ઓકે પછી આ તમારે સાત બાર આઠ ઓ એ તમને ખબર છે કે એ એ પણ તમારે લઈ જઈ શકો છો એટલે આવકના પુરાવામાંથી તમારા ત્રણમાંથી ગમે એક લઈ જવાનું રહેશે ઓકે હજુ જાતિનો પુરાવો તો શાળા છોડવાના પ્રમાણપત્રની ખરી નકલ એટલે કે એલસી શું એલસી છે એ તમારે લઈ જાઓ તો ચાલે સમજી ગયા પણ હું સાચું કહું એલસી તમારી પાસે હોય ને તો એ જ લઈ જજો તમારા માટે જાતિ પૂરા સંબંધનો પુરાવો અરજી સાથે એફિડેવિટ જોડાયેલ છે એટલે અરજી તમે જ્યાં કરશો ને ત્યાંથી તમને એ માહિતી આપવામાં આવશે હવે સેવા જોડાણમાં તો અન્ય જરૂરી દસ્તાવેજો ક્યાં ક્યાં છે તો કે પિતા કાકા અથવા કાકીના જાતિના પ્રમાણપત્રની સાચી નકલ એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ તલાટીની ભલામણ અને પંચનામણ સમજી ગયા તો જુઓ મેં તમને એટલા ડોક્યુમેન્ટ કીધા છે અને તમારે આ જો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ લેજો આમાંથી તમારે એક એક ડોક્યુમેન્ટ બધામાંથી લઈ જવાના રહેશે ઓકે હવે હું તમને છે ફોર્મ બતાવું કે એનું ફોર્મ તમારે કઈ રીતે હોય છે જુઓ આ છે એ તમારી પાસે અરજીનો નમૂનો છે અરજીનો નમૂનો છે એમાં તમારે શું કરવાનું છે તો કે જુઓ ખાસ તમે વાંચજો આ પેલું જુઓ પહેલાં તમારે અહીંયા તમે ફોટો લગાડવાનો છે પછી તમારો તાલુકો લખવાનો જિલ્લો લખવાનો આ અરજદારનું પૂરું નામ એટલે તમારું પૂરું નામ લખવાનું જન્મ તારીખ લખવાની રહેઠાણનું સરનામું લખવાનું પછી વ્યવસાય પિતાનું પૂરું નામ માતાનું પૂરું નામ જીવનસાથીનો દરજ્જો લખવાનો છે પછી જો પિતા અને માતાનો હોદ્દો લખવાનો છે સમજી ગયા સરકારી નોકરી હોય એ તમે આ ટોટલ ડોક્યુમેન્ટ બહાર પાનાનો છે એ તમે વ્યવસ્થિત રીતે વાંચી લેશો એટલે તમને લોકોને ખ્યાલ આવી જશે ઓકે તો હું છે એ એક એક કરીને કરતો જાઉં છું તમે જોઈ લો કઈ રીત હોય અને જેમ બને એમ તમે લોકો છે નોન ફેમિલિયર છે એ તમે લોકો કઢવી લેજો કેમ કે અત્યારે છાપામાં પણ બે ત્રણ દિવસ પહેલાં એવું હતું કે લાઇનું બધે લાગે છે અત્યારે એડમિશન પ્રક્રિયા ચાલુ થાય છે એટલે અત્યારે પણ વારો નથી આવતો તો એડમિશન ચાલુ થશે તો એ તમારું નહીં આવે પ્રોસેસ થોડીક લાંબી છે એટલે તમે જેમ બને એમ તમે વહેલામાં વહેલી તકે અત્યારે કઢવી લો એટલે પછી છેલ્લે તમને પ્રોબ્લેમ ન આવે એડમિશન વખતે ઓકે અને આ ચેનલમાં તમને આ રીતની જ માહિતી વ્યવસ્થિત આપવામાં આવે છે સમજી ગયા તો આ ચેનલમાં તમને એડમિશન પ્રોસેસની પણ માહિતી આપશું જ તો આ ચેનલ તમે ફરજિયાત લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા કેમકે એડમિશન પ્રોસેસ છે એમાં તમે જરાક ભૂલી ગયા તો તમારી એક કોલેજ ક્યાંથી ક્યાં ફરી જાય ઓકે કે અમુક તમને માર્ગદર્શન મળતું રહેવું જરૂરી છે એ તમને લોકોને ન મળે તો પછી એમાં તમને લોકોને એડમિશનમાં પ્રોબ્લેમ આવવાનો છે અને આગલા વિડીયો છે એ તમારા બધા કામના છે એ તમે વ્યવસ્થિત રીત જોજો અને આ ટોટલ બાર પેજ છે એટલે તમે વ્યવસ્થિત રીતે જોતા જાવ કે આમાં શું છે શું લખેલું છે ઓકે જુઓ ઓકે તો અહીંયા સુધી આપણે હતું